નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. પૃથ્વી પર જોવા મળતી કુદરતી આપત્તિ શું ફક્ત પૃથ્વી સુધી જ સીમિત છે? શું આવી કોઈ કુદરતી આપત્તિ ચંદ્ર પર જોવા મળે ખરી? આવા ઘણા પ્રશ્નો હાલ ઉઠી રહ્યા છે. કારણ કે ભારતનું મિશન ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરથી વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર દ્વારા તાજેતરમાં જે માહિતી આપવામાં આવી છે તે ઘણી જ ચોંકાવનારી છે. કારણ કે હવે ખબરો અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે ઇસરોને ચંદ્ર પર ભૂકંપ આવ્યો હોવાની માહિતી મળી છે. જો કે હજુ સુધી જાણી શકાયું નથી કે ચંદ્રની જમીન પરથી જે માહિતી સામે આવી છે તે ભૂકંપ છે કે પછી કંઈક બીજું છે. પરંતુ મૂન સિસ્મિક એક્ટિવ એટલે કે ILS પેલોડે એક ઘટના અંગે જાણકારી આપી છે કે કુદરતી આપત્તિ ઘટના જેવી લાગી રહી છે. તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર ગુરુવારે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતા ઇસરોએ એવું જણાવ્યું હતું કે વિક્રમ લેન્ડરને સપાટી પર ધરતી કંપની ગતિવિધિઓ રેકોર્ડ કરવામાં સક્ષમ ઉપકરણો સાથે ફિટ કરવામાં આવ્યું છે. આ સાધનોએ ગુરુવારે ચંદ્રની સપાટી પર ધરતી કંપની ગતિવિધિ રેકોર્ડ કરી હતી. વાસ્તવમાં આ સાધનો પ્રજ્ઞાન રોવર અને અન્ય પેલોડ્સની પ્રવૃત્તિઓને રેકોર્ડ કરવામાં સફળ રહ્યા છે. ઇસરોએ તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે ચંદ્ર પર સિસ્મિક એક્ટિવિટીની જાણ કરવા માટે જે મોકલવામાં આવેલા પ્રથમ માઇક્રો ઇલેક્ટ્રો મિકેનિકલ સિસ્ટમ છે તેના આધારિત ઉપકરણ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ધ લુનર સિસ્ટમ એક્ટિવિટી પેલોડ્સે ચંદ્રની સપાટી પર રોવર અને અન્ય પેલોડ્સમાં કંપન રેકોર્ડ કરી છે. અને આ ઉપકરણમાં 26 ઓગસ્ટની ઘટના રેકોર્ડ કરવામાં આવી હતી જે કુદરતી હોવાનું જણાય છે. જો કહેવા અનુસાર ઇસરોએ એમ પણ જણાવ્યું હતું કે ઘટનાના સ્ત્રોતની તપાસ કરવામાં આવી રહી છે. ઇસરો અનુસાર ILSAનો ઉદ્દેશ કુદરતી ધરતીકંપો અને તેની અસરો અને કૃત્રિમ ઘટનાઓથી થતા સપાટીના જે કંપનો છે તે માપવાનું છે. અને આ પહેલાં ઇસરોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્ર પર પ્લાઝમા કણોની તપાસ અંગે માહિતી આપી હતી. તો આ સાથે જ અવકાશ એજન્સીએ કહ્યું છે કે વિક્રમ લેન્ડર પર અન્ય સાધનો મૂન બાઉન્ડ હાઇપર સેન્સેટિવ આયનોસ્ફિયર અને એટમોસ્ફિયર પણ ઉપસ્થિત છે જેણે ચંદ્રમાના દક્ષિણ ભાગની સપાટી પર પ્લાઝમા કિરણોની તપાસ કરી હતી. એકત્રિત કરવામાં આવેલા પ્રારંભિક ડેટા સૂચવે છે કે ચંદ્રની સપાટી પર પ્લાઝમાનું પ્રમાણ અપેક્ષા કરતા ઓછું છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.